તો તાપી જિલ્લામાં સર્વત્ર પાણી પાણી છે. તાપી જિલ્લામાં સ્થિતિ વરસી છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત નદીના પ્રવાહમાં પણ જે ઘાસચારો હતો પશુનો તે પણ તણાઈ ગયો હતો. મકાનો છે, છાપરાઓ ઉપરથી હાલમાં પાણી વહી રહ્યું છે. આ ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ છે કે જ્યાં ઘર તો તબાહ થઈ જ ગયા છે, આખા છાપરા પાણીમાં ડૂબી ગયા છે. સાથે જે પશુઓને માટે જે ઘાસચારો હતો તે પણ હાલમાં પાણીમાં તણાઈ ગયો છે. તો ત્યાંના ધારાસભ્ય અમારી સાથે જોડાઈ ગયા છે, કુંવરજીભાઈ હળપતિ. કુંવરજીભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. તાપી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે, હજી પૂર ન કહી શકાય પરંતુ પાણીનું વહેણ સતત વધી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા હાલમાં શું કામગીરી કરવામાં આવી રહી છે? તાપી જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો છે, ઉપરવાસમાં પણ વધારે વરસાદ પડ્યો હોય અને તેના કારણોમાં તાપી જિલ્લામાં રેલ જેવી પરિસ્થિતિ હતી, પરંતુ તંત્રએ સાવચેતી પૂર્વકના પગલા લઈને દરેક ગામડાઓની વિઝિટ લઈને સર્વે કરવામાં આવી રહ્યું છે. જે ગામડાઓમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તેનું પણ હાલ મામલતદાર અને તલાટી અને સર્કલ દ્વારા સર્વે ચાલી રહ્યું છે અને સતત સરકારી તંત્ર સાથે સંપર્કમાં રહીને આ કામગીરી કરાવી રહ્યા છે. જે નુકસાની થઈ હશે તેને સરકારના ધારાધોરણ મુજબ જે કોઈ વળતર મળવાપાત્ર હશે તેને ચૂકવણી કરવા માટે અમારી સરકાર કટિબદ્ધ છે. કુંવરજીભાઈ, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યાર સુધી? હાલ અત્યારે સ્થળાંતર તો નહિવત પ્રમાણમાં છે. બહુ ઝાંઝુ વરસાદ એમ કહી શકાય કે ઝાંઝી રેન નથી, પરંતુ જે જે ગામડાઓમાં પ્રભાવિત છે એ લોકોને દરેક ગામડાઓમાંથી ચાર પાંચ ઘરોને પ્રભાવિત કરીને પ્રભાવિત ક્ષેત્ર એમને આપણે સ્થળાંતર કર્યા છે અને એ લોકોને ભોજનની વ્યવસ્થા લઈને બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. બિલકુલ, આભાર કુંવરજીભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.